સુપ્રભાતમ દોસ્તો, મિત્રો હું છું ડૉક્ટર મહેશ તાપડા. મિત્રો, આજે 592નો આ વ્યાકરણ વિડીયો તમારી સમક્ષ આજે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું દોસ્તો. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડુંક અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ ઉપર આજે 592મો એપિસોડ આજે પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. મિત્રો, હું અપેક્ષા રાખું છું આપ સૌ દોસ્તોને આ વિડીયો પસંદ આવશે, અને દોસ્તો જો તમને વિડીયો પસંદ આવે તો ચોક્કસપણે વિડીયોમાં લાઇક આપશો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓમાં શેર કરશો. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ એવો એક વિડીયો પ્રસ્તુત કરવામાં આવે છે, જે વિડીયોના માધ્યમથી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે આ કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓનો વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહે છે. તો દોસ્તો, દર રવિવારે પ્રસ્તુત થતો કરંટ અફેર્સનો વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષાની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી તમે પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, તમને મારો આ ઉપક્રમ પસંદ આવતો હોય તો ચોક્કસપણે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો તો મને પણ એક જાતનું બળ પૂરું પડી રહેશે. ચાલો મિત્રો, આજનો અભ્યાસ શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, અને આજનો સુવિચાર કંઈક દોસ્તો આવો છે, ચાહે કિતની ભી ભારી ભરખમ શબ્દો સે સજા કર સુવિચાર કા આદાન પ્રદાન કર દિયા જાય યદિ આંખો મે સ્નેહ ઓઠો પર મુસ્કાન ઓઠો પર મુસ્કાન હૃદય મે સરળતા ઓર વ્યવહાર મે और व्यवहार में करुणा एवं अपनापन नहीं तो नहीं है तो सब कुछ व्यर्थ है. मित्रों, खूब सरस मजानो सुविचार, ચાહે કિતની ભી ભારે ભરખમ શબ્દો સે સજા કર સુવિચાર કા આદાન પ્રદાન કર દિયા જાય ચાહે કિતની ભી ભારે ભરખમ શબ્દો સે સુવિચાર કા આદાન પ્રદાન કર દિયા જાય યદિ આંખો મે સ્નેહ હોઠો પર મુસ્કાન હૃદય મે સરળતા ઓર વ્યવહાર મે કરુણા એવું અપનાપન નહીં હૈ તો સબ કુછ વ્યર્થ હૈ. મિત્રો, આવો સરસ મજાના સુવિચાર પછી આપણે જે અભ્યાસ કરીએ છીએ એ મિત્રો ભણીએ છીએ આપણે એડવર્બ ક્લોઝ. મિત્રો, આપણે એડવર્બ ક્લોઝ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, અને એમાં આપણે એડવર્બ ક્લોઝનો જે પહેલો પ્રકાર છે એ છે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ જેને આપણે કહીએ છીએ સ્થળવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય. સ્થળવાચક ક્રિયા વિશેષણ ઉપવાક્ય એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ. મિત્રો, એ વાક્યને મુખ્ય વાક્ય સાથે જોડવા માટે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસના વાક્યને મુખ્ય વાક્ય સાથે જોડવા માટે પી સંયોજકો વેર અને વેર એવરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચાલો દોસ્તો, આપણે એક્ઝામ્પલ લઈ અને આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આપણે કહી શકીએ
Rakesh went there his teacher was sitting there. मित्रों आ बे वाक्यों छे राकेश वेंट देर हिज टीचर वॉज सीटिंग देर राकेश त्यां गयो हतो ज्यां तेमना शिक्षक बैठा हता। हवे आपणे आ वाक्य ने आपणे क्रिया विशेषण एडवर्ब क्लॉज ऑफ प्लेस एटले के स्थळवाचक क्रिया विशेषण थी मुख्य वाक्य ने आपणे उपवाक्य साथे जोड़वुं छे। तो केवी रीते बनशे ए आपणे जरा जोई लईए। तो आवी रीते बनशे राकेश आ बे वाक्य छे એનું આપણે એક વાક્ય કરીએ છીએ રાકેશ વેન્ટ વેર હિઝ ટીચર વોઝ સિટિંગ રાકેશ વેન્ટ આ મુખ્ય વાક્ય વેર હિઝ ટીચર વોઝ સિટિંગ રાકેશ વેન્ટ વેર હિઝ ટીચર વોઝ સિટિંગ રાકેશ ત્યાં ગયો હતો કે જ્યાં તેમના શિક્ષક બેઠા હતા। અહીંયા તમે જોઈ શકો છો રાકેશ વેન્ટ ધેર હિઝ ટીચર વોઝ સિટિંગ ધેર આ બે વાક્ય છે રાકેશ વેન્ટ ધેર બીજું હિઝ ટીચર વોઝ સિટિંગ ધેર। હવે આપણે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસનો સંયોજક વેરનો ઉપયોગ કરી અને બંને વાક્યને એક બનાવવું હોય તો કેવી રીતે બનશે રાકેશ વેન્ટ વેર હિઝ ટીચર વોઝ સિટિંગ રાકેશ વેન્ટ વેર હિઝ ટીચર વોઝ સિટિંગ। દોસ્તો બે અલગ અલગ વાક્યને એક વાક્ય કેવી રીતે કરી શકાય એ અહીં તમે ખાસ જોઈ શકો છો। દોસ્તો મિત્રો ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ છે અહીંયા એટલે આપણે એક જ વાક્ય ભણીશું પણ એટલું સરસ મજાનું વાક્ય ભણીશું કે આપણે આ વાક્ય ભવિષ્યમાં ક્યારેય ભૂલાય નહીં। મિત્રો હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું। સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો પરંતુ કોરોના આવા કપરાકાળમાં આપણે સૌ ઘરમાં રહીએ સ્વચ્છ રહીએ સ્વસ્થ રહીએ અને અભ્યાસ મેળવીએ મિત્રો એવી પ્રાર્થના સાથે મિત્રો ફરી એકવાર આપ સૌ દોસ્તોની એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આપણાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશું અને સબસ્ક્રાઇબ કરાવશું તો મને એક જાતનું બળ પૂરું પડી રહેશે। ચાલો મિત્રો ફરી પાછા કાલે મળીશું ત્યાં સુધી ભારત માતા કી જય।